विद्यार्थी मित्रों, मुनिकेश पटेल पायोनियर सेकेंडरी स्कूल गुलाबपुर पाटण। विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञान विषय धोरण 10 ની અંદર આપણું પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં આપણે અગાઉના વિડિયોની અંદર બૃહદેશ્વર મંદિર વિશેનો પરિચય મેળવ્યો હતો। ત્યાર પછી આજે આપણું વારસાનું વિશિષ્ટ સ્થળ, જેનું નામ કદાચ તમે બધાએ જાણ્યું પણ હશે, તમે કેમ પ્રવાસ પર્યટનમાં ફરવા ગયા છો તો તમે એને નિહાળ્યું પણ હશે, અને એવું જ એક સ્થળ કે જેનું નામ આપણે સાંભળ્યું છે, કુતુબ મિનાર। લગભગ કેટલાક વિદ્યાર્થી મિત્રો તો રૂબરૂ એને દિલ્હી સ્થિત આવેલો નિહાળ્યો પણ હશે, જોયો પણ હશે। તો આવા કુતુબ મિનાર વિશે આજે આપણે થોડી જાણકારી મેળવીએ, બરાબર? તો આપણે લખતા જઈએ, સમજતા જઈએ, બરાબર? કુતુબ મિનાર વિશેની જાણકારી
तथा से प्रचुर देख मित्रों तो बिना इतने सभी नित्र निर्माण तो क्या बारहवीं सदी के अंदर गुलाम वंशना स्थापक जिनको नाम तो अवसान बाद तेना जमाई
ચાલો ભૂતળનો ઘેરાવ કેટલો આપણે જોવા મળે તો 13.75 મીટર એની ગોળ ગોળાકાર આપણે જોવા મળી. જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા હતા તો ઊંચાઈ પર જતો જે ટોચના ભાગે આપણે કહીએ તો ટોચના ભાગે તેનો ઘેરાવ કેટલો થતો હતો 2.75 મીટર. તો વિદ્યાર્થી મિત્રો કુતુબ મિનારની ઊંચાઈની વાત કરવા છે આપણે, તો કુતુબ મિનારની ઊંચાઈ કેટલી આપણે જોવા મળતી તો કે 12.5 ની, પરંતુ સોરી વિદ્યાર્થી મિત્રો આપણે 72.5 મીટર, 72.5 મીટર માઈનસ છે. તો કે કુતુબ મિનારની ઊંચાઈ 72.5 મીટર જેટલી આપણે જોવા મળી હતી. એના ભૂતળનો ઘેરાવ એટલે કે નીચેની સપાટી આપણે માપીએ ગોળાકાર, તો નીચેના ગોળાકારનો ઘેરાવ કેટલો જોવા મળતો 13.75 મીટરનો જોવા મળતો. તેમજ તેની ઉપરનો ટોચનો ભાગ જેને કહીએ તો ટોચના ભાગે જતો તેનો ઘેરાવ કેટલો હતો 2.75 મીટરનો આપણને જોવા મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે કુતુબ મિનારને શેમાંથી બનાવવામાં આવ્યો હતો, કયા પથ્થરોમાંથી? તો તમે નજીક જઈને કદાચ જોવા જાઓ, ઊંડું જોયો હોય જેથી વિદ્યાર્થી મિત્રોએ, તો આપણને એનો ખ્યાલ વધુ આવે કે એની ઊંચાઈ કેટલી જોવા મળે છે. કદાચ આપણને ચિત્રમાં તો પુસ્તકની અંદર તમે ચિત્ર જોશો તો ચિત્રની અંદર આપણને કુતુબ મિનારની ઊંચાઈ દર્શાવતો ચિત્ર આપણને આપવામાં આવેલું છે. પરંતુ ખરેખર જો તમે એને રૂબરૂ જોવો તો એ બહુ જ ઊંચી એક ઇમારત, જેને આપણે કહીએ તો ઘણી ઊંચી ઇમારત બનાવવામાં આવેલી હતી. અને આ કુતુબ મિનાર કયા પથ્થરોમાંથી? તો કે લાલ પથ્થર અને આરસ. શેનાથી? લાલ પથ્થર અને આરસમાંથી બનાવવામાં આવ્યો. લખી શકીએ કુતુબ મિનાર લાલ પથ્થર અને આરસથી કુતુબ મિનાર એ કયા પથ્થરોમાંથી? તો કે લાલ પથ્થરો અને આરસથી તેનું નિર્માણ કરવામાં આવેલું છે. એવું કહી શકાય કે આ ઇમારત પર કુરાનની આયાત કંડારવામાં આવેલી છે. કુરાનને લગતા જે આપણે વાક્યો કહીએ બરાબર, એ લોકોને એક શતરંજ કાળની અંદર કદાચ એવું કહેવાતું હોય કે ભાઈ એમના આપણે ત્યારે વાક્યો બોલીએ છીએ, તો એ મંત્રો આપણે આપણા હિન્દુ શાસ્ત્રોમાં આપણે મંત્રો કહેતા હોઈએ. એવી જ રીતે એમના મુસ્લિમ જે ધર્મ હતા મુસ્લિમ ધર્મની અંદર લખવામાં આવેલા કુરાન, એમનું કુરાનના કેટલાક આયાતો આ મિનાર ઉપર કંડારવામાં આવેલી હતી. તો લખી શકીએ કે કુતુબ મિનાર પર કુતુબ મિનાર પર શું બંધારવામાં આવ્યું હતું, શું લખાણ લખવામાં આવ્યું હતું? તો કે કુરાનની આયાતો લખવામાં આવી હતી. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલી એક સૌથી ઊંચો
સ્તંભ મિનાર માનવામાં આવતો હતો. તો એની વિશેષતા પણ છે કે ભારતમાં કુતુબ મિનાર એ ભારતની અંદર પથ્થરોથી બનેલી સૌથી ઊંચો સ્તંભ જેને આપણે કહીએ બરાબર, તેઓ ઊંચો સ્તંભ તરીકે માનવામાં આવતો હતો. તો પરીક્ષાની અંદર પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં સૌથી ઊંચામાં ઊંચો સ્તંભ કયો, તો કુતુબ મિનાર આપણને યાદ હોવો જોઈએ બરાબર. કુતુબ મિનારનું નિર્માણ કોને કરાવ્યું હતું, તો કે નિર્માણ શરૂ કર્યું હતું કુતુબુદ્દીન ઐબકે, અને કઈ સદીમાં, તો કે 12મી સદીમાં. પૂર્ણ કરાવ્યું કોણે, તો કે તેના જમાઈ ઇલ્તુતમિશ, એ ઇલ્તુતમિશે તેને પૂર્ણ કરાવ્યું હતું. બીજું કે એની ઊંચાઈ 72.5 મીટર થી, ભૂતળનો ઘેરાવો 13.75 મીટર આપણને જોવા મળતો હતો. ઊંચાઈ પર જતો ટોચનો ઘેરાવો એ 2.75 મીટર જેટલો આપણને જોવા મળતો હતો. વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે જાણવા મુજબ કે આ ઇમારતનો ઉપયોગ શેના માટે થતો હતો, આ ઇમારતનો ઉપયોગ શેના માટે કરવો હતો, તો કે નમાજની અજાણ આપવા માટે. શેના માટે, જ્યારે મુસ્લિમ બિહાર ભાઈઓ નમાજ પડતા હોય ત્યારે એની જે અજાણ કરવામાં આવતી હતી, અજાણ આપવા માટે આ ઇમારતનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું કે થોડું જાણવા મુજબ કુતુબ મિનારની બાજુમાં જ આપણે જઈએ તો ત્યાં આપણો રસાયણશાસ્ત્રનો વિદ્યાનો, કે રસાયણ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો જે આપણે ભણી ગયા કે લો સ્તંભ, જે આટલા સમયથી વરસાદ તાપ તડકો બધું સહન કરતો જે આવેલો આપણો લોહસ્તંભ, એ લોહસ્તંભ પણ આ કુતુબ મિનારની બાજુમાં જ અડીને, એટલે જેને આપણે કહીએ કે એક જ કમ્પાઉન્ડ, તો એક જ કમ્પાઉન્ડની અંદર આવેલા આપણને જોવા મળે છે. તો કોઈ વખત આપણે પરિવાર સાથે રૂબરૂ મુલાકાત ગયા હોય અને જોઈએ તો આપણને એનો વધુ ખ્યાલ આપતો જોવા મળે છે. તો કુતુબ મિનાર વિશે આપણે આટલું યાદ રાખવું પડશે. પ્રશ્નો મુદ્દા બે ગુણની અંદર પૂછાતો પ્રશ્ન કે કુતુબ મિનાર વિશે સમજૂતી આપો બરાબર, તો આપણે એના વિશે સમજ મેળવી શકીએ. એ ઉપરાંત વાત કરીએ આપણે તો કે આવું બીજું એક સ્થળ આપણું હુમાયુનું મકબર, બીજું કયું સ્થળ આપણું, તો અહીંયા લઈએ આપણે હુમાયુ રાજા, તો એ હુમાયુનો મકબર. હુમાયુના મૃત્યુ બાદ હુમાયુ રાજાનું જે અવસાન થયું
એ હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો હુમાયુની પત્ની જેનું નામ હતું અમિતા બેગમ. કોણે કરાવ્યું હતું? જેની પત્નીએ એનું નામ હતું અમિતા બેગમ. એ અમિતા બેગમે કરાવ્યું હતું. તો આપણે લખી શકીએ બીજી રીતથી કે હુમાયુના અવસાન બાદ કરીશું. હાલ સ્ક્રીનશોટ કરીને આપણે ફોટો લઈશું અને ગૃહ કાર્યમાં નોંધ કરીશું.